વિદ્યાર્થી મિત્રો આજે આગળ જોઈએ ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય નંબર 2.1 એમાં પ્રશ્ન નંબર 6 તો જોઈએ લખો સલેલ એક ચિત્ર ને સલેલ એક ચિત્ર ને ફ્રેમ મૂકવા માંગે છે ફ્રેમ મૂકવા માંગે છે ચિત્રની પહોળાઈ ચિત્રની પહોળાઈ 7.3 ના છેદમાં 5 સેન્ટીમીટર છે ચિત્રની પહોળાઈ 7.3 ના છેદમાં 5 સેન્ટીમીટર છે ફ્રેમમાં વ્યવસ્થિત લગાડવા માટે ફ્રેમમાં વ્યવસ્થિત લગાડવા માટે ચિત્રની 7.3 ના છેદમાં 10 7.3 ના છેદમાં 10 સેન્ટીમીટર થી વધુ ન થવું જોઈએ તો ચિત્રને કેટલું કાપવું પડે ચિત્રની પહોળાઈ ચિત્રની પહોળાઈ કેટલી આપેલી છે 7.3 ના છેદમાં 5 ચિત્રની પહોળાઈ કેટલી આપેલી છે 7.3 ના છેદમાં 5 હવે ચિત્રની પહોળાઈ મિત્ર સંખ્યામાં આપેલી છે તો જોઈએ 7 5 35 35 ને 3 38 એટલે કે 38 ના છેદમાં કેટલા 5 તો ચિત્રની પહોળાઈ કેટલી થઈ ગઈ 38 ના છેદમાં 5 સેમી ફ્રેમમાં ગોઠવવા જરૂરી પહોળાઈ જરૂરી ચિત્રની પહોળાઈ કેટલી આપેલી છે ગોઠવવા ચિત્રની પહોળાઈ 7.3 ના છેદમાં 10 સાતાણ 70 70 ને 3 73 73 ના છેદમાં 10 73 ના છેદમાં 10 હું આવ્યું ફ્રેમમાં ગોઠવવા જરૂરી સૂત્રની પહોળાઈ હવે કાપવાની ચિત્રની પહોળાઈ માઇનસ હોય ત્યારે પણ બે નો છેદ કેવો થવો જોઈએ સમાન સરખો ન હોય તો લેવો પડે લસાઅ એટલે કે લસાઅ આપણે કેટલો મળે 10 5 2 10 અને 10 1 10 38 ના છેદમાં 5 10 કરવા માટે 5 ને 2 વડે અંશમાં પણ કેટલા વડે 2 વડે ગુણવા પડે માઇનસ 73 ના છેદમાં 10 કરવા માટે 10 એકા 10 ઉપર પણ 1 આ ગયા લેખની તે વાત કરી હતી એક લખો તો આલે ન લખો તો આલે જે આપેલી સંખ્યા હોય તેની તે સંખ્યા મળે 38 2 74 5 ને 10 માઇનસ 73 એકા 73 છેદમાં 10 એકા 10 હવે બનેલો સમાન લસાઅ કેવો થઈ ગયો સમાન એટલે કે 73 માઇનસ 73 73 માંથી 73 73 બાદ કરો 76 માંથી 73 બાદ કરો તો વધે કેટલા ફક્ત 3 છેદમાં કેટલા આપેલા છે 10 એટલે કે 10 એટલે કે જવાબમાં આવે છે 3 ના છેદમાં 10 સેમી તો ચિત્રને વ્યવસ્થિત કાપવા માટે જરૂરી કેટલી 3 ના છેદમાં 10 સેન્ટીમીટર તેથી વ્યવસ્થિત ચિત્રને લગાડવા માટે
કેટલો 3.10 સેમી કેટલો જવાબ આવ્યો 3/10 હજી એક વાર લખી નાખી દેવી શિસ્ત્રની પહોળાઈની 7.5 સેમીમાં 7/5 = 38/5 લસાઅ શોધવો પડે કારણ કે છેદ કેવા છે અલગ તો લસાઅ કેટલો મળે 10 38/5 10 કરવા માટે 5 ને 2 વડે ગુણ્યા છેદમાં 2 વડે ગુણ્યા તો અંશમાં પણ કેટલા વડે 2 વડે -38/10 10 કરવા માટે 1 વડે ગુણો તો ભલે ન ગુણો તો ભલે જવાબ પકડે છે ફટ થાય નહીં એટલે કે જેને જે સંખ્યા મળે જેતે સંખ્યા મળે 38 × 2 = 74 અને 5 × 2 = 10 -72 = 73 10 = 10 લસા કેવો થઈ ગયો સમાન એટલે કે 10 74 - 73 તો 74 પછી 72 બાદ કરીએ એટલે 3/10 સેમીમીટર ચાલોમાં પ્રશ્ન 7 ઋતુએ એક સફરજનનો 3/5 ભાગ થાય ઋતુએ એક સફરજનનો ભાગ 3/5 ભાગ ખાધો અને બાકીનો વધેલો ભાગ એટલે કે બાકીનો વધેલો સફરજનનો ભાગ તેના ભાઈએ એટલે કે સોમયે ખાધો સફરજનનો કેટલો ભાગ સોમયે ખાધો તે શોધવાનું છે સફરજનનો કેટલો ભાગ સોમયે ખાધો તે શોધવાનું છે કોનો ભાગ વધારે હતો એટલે કે ઋતુનો ભાગ કે સોમનો ભાગ કેટલો વધારે ખાધો તે શોધવાનું ત્રણ વસ્તુ શોધવાની કીધી છે કેટલો ભાગ સોમયે ખાધો કોનો ભાગ વધારે છે ઋતુનો કે સોમનો અને કોને કેટલો વધારે ખાધો છે પણ શોધવાનું છે ત્રણ વસ્તુ શોધવાની આ દાખલાની અંદર એક તો કેટલો ભાગ સોમયે ખાધો તે બીજો કોનો ભાગ વધારે છે તે અને કોણે ભાગ વધારે ખાધો તે શોધવાનું છે હવે ઋતુએ એક સફરજનનો ભાગ કેટલો ખાધો છે 3/5 ઋતુએ ખાધેલો ભાગ ઋતુએ ખાધેલો સફરજનનો ભાગ 3/5 ઋતુએ ખાધેલા સફરજનનો ભાગ 3/5 સોમયે ખાધેલા સફરજનનો ભાગ 3/5 હવે કાઈ ન હોય તો હું 1/2 હું હોય કાઈ ન હોય છેદમાં હું હોય 1/1 લસા કેટલો મળે 5 એટલે 1 ને કેટલા વડે ગુણવા પડે 5 અંશમાં પણ કેટલા વડે ગુણવા પડે 5 -3/5 5 કરવા માટે 1 વડે ઉપર પણ 1 વડે કયા દાખલાની અંદર આપણે કીધું કોઈ પણ સંખ્યા હોય એને 1 વડે ગુણો એટલે
એટલે કે જે તે સંખ્યા મળે 5 1 5 આ એ પણ કેટલા થઈ ગયા 5 માઈનસ 3 ના છેદ માં 5 લસાઅ કેટલો થઈ ગયો 5 5 માઈનસ 3 એટલે કે 5 માટે 3 કરો એટલે 2 ના છેદ માં 5 તેથી સોમોએ ખાધેલો સફરજનનો પાક કેટલો આવ્યો 2 ના છેદ માં 5 ઋતુએ ખાધેલો સફરજનનો પાક 3 ના છેદ માં 5 સોમોએ ખાધેલો 2 ના છેદ માં 5 એટલે કે ઋતુએ વધારે પાક ખાધેલો છે તેમ કહી શકાય તેથી ઋતુનો વધારે ભાગ છે તેથી ઋતુનો વધારે શું છે પાક હવે 3 ગેટર ધેન 2 3 ગેટર ધેન 2 એટલે કે હું અંશ માં હું છે ઋતુનો 3 ના છેદ માં 5 આ એવું છે 3 ના છેદ માં 2 ના છેદ માં 5 એટલે કે અંશ માં 3 અને 2 એટલે કે ઋતુનો પાક કેવો છે વધારે વધારે હોય તો હું કહી જાણે ગ્રેટર ધેન 2 હવે માં 5 માઈનસ 2 ના છેદ માં 5 લસાઅ તો સરખો છે એટલે કે શોધવા જરૂર છે નહીં 3 ના 9 માઈનસ 2 3 માં 2 જાય છે એટલે 1 ના છેદ માં 5 તેથી રીટુએ ખાધેલ સફરજનનો વધારે પાક કેટલો 1 ના છેદ માં 5 ખાધો પેલો મયો સોમુએ કેટલો પાક ખાધો હતો સોમુએ પાક 2 ના છેદ માં 5 વધુ ખાધેલો હતો કોનો પાક વધારે કોનો પાક વધારે છે તો ઋતુનો પાક કેવો છે વધારે કેટલો 1 ના છેદ માં 5 કેટલો વધારે હતો 1 ના છેદ માં 5 તો આ દાખલાની અંદર ફરીથી એક વાર નજર નાખીએ રકમ ઋતુએ એક સફરજનનો 3 ના છેદ માં 5 ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈએ એટલે કે કોણે ખાધો સોમુએ ખાધો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધે તે શોધવાનો કોનો ભાગ વધારે હતો તે શોધવાનો અને કેટલો વધારે હતો તે શોધવાનો ઋતુએ ખાધેલો સફરજનનો ભાગ 3 ના છેદ માં 5 સોમુએ ખાધેલો સફરજનનો ભાગ 1 માઈનસ 3 ના છેદ માં 5 છેદ માં કઈ નો શું હોય 1 માઈનસ છે તો 2 ના છેદ કેવા થાવ જોઈએ સરખા છેદ સરખા કરવા માટે 1 ને કેટલા વડે ગુણવા પડે 5 5 છેદ માં કેટલા તો અંશ માં પણ કેટલા વડે ગુણવા જોઈએ 5 માઈનસ 3 ના છેદ માં 5 5 કરવા માટે 1 વડે ગુણો તો એ ભલે ન ગુણો તો એ ભલે 5 1 5 5 1 5 માઈનસ 3 1 3 5 1 5 2 નો છેદ કેવો થઈ ગયો સમાન એટલે કે 5 5 માઈનસ 3 5 5 3 5 કરી લે કેટલા વધે 2 છેદ માં 5 એટલે કે સોમુએ ખાધેલો સફરજનનો ભાગ કેટલો આવ્યો 2 ના છેદ માં 5 તેથી ઋતુનો ભાગ કેટલો 3 ના છેદ માં 5 અને સોમુએ ખાધેલો ભાગ 2 ના છેદ માં 5 તો કોણે વધારે ખાધો હોય તો ઋતુનો વધારે ભાગ છે હવે 3 ગ્રેટર ધેન 2 કારણ કે 3 ના છેદ માં 5 હોય અને 2 ના છેદ માં 5 હોય તો કોણે વધારે ખાધો હોય આ ઋતુનો છે આ સોમુનો તેથી 3 ના છેદ માં 5 અથવા 3 ગ્રેટર ધેન 2 એમ કહી શકાય ગ્રેટર ધેન હોય તો જે બાજુ નિશાની હોય તેને વધારે સફરજનનો પાક ખાધો હોય તેમ કહી શકાય તેથી હવે 3 ના છેદ માં 5 3 ના છેદ માં 5 કામે કારણ કે ઋતુએ ખાધેલો સફરજનનો પાક માઈનસ
સમૂહ 1 ખાતેનો સંપણ 2 નો ભાગ 2 ના છેદમાં 5 આવ્યો 2 નો છેદ સરખો છે એટલે કે લસાઅ શોધવાની જરૂર પડે નહીં એટલે કે 5 3 - 2 3 માંથી 2 બાદ કરીએ એટલે કે 1 છેદમાં 5 1 ના છેદમાં 5 ભાગ આવ્યો જે રીટુ એ વધારે સંપર્જનનો ભાગ ખાધો હોય તેમ કહી શકાય તેથી રીટુ એ ખાધેલો સંપર્જનનો ભાગ વધારે 1 ના છેદમાં 5 થાય બેટા છો નંબર 8 મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7 ના છેદમાં 12 કલાક પૂર્ણ કર્યો મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7 ના છેદમાં 12 કલાકમાં પૂર્ણ કર્યું અને વૈભવે તે ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3 ના છેદમાં 4 કલાકમાં પૂર્ણ કર્યું કોણે વધુ સમયનું કાર્ય કર્યું તે શોધવાનો અને આ સમય કેટલો વધારે છે તે શોધવાનું છે મનોજે ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7 ના છેદમાં 12 કલાકનું કાર્ય કર્યું અને વૈભવે રંગ પૂરવાનું કાર્ય 3 ના છેદમાં 4 કલાકમાં પૂર્ણ કર્યું તો કોણે વધારે સમયમાં કાર્ય કર્યું તે શોધવાનું અને આ સમય કેટલો વધારે છે તે શોધવાનું મનોજને કામ કરતા લાગતો સમય મનોજને કામ કરતા લાગતો સમય કેટલો 7 ના છેદમાં 12 વૈભવને ચિત્રમાં રંગ પૂરવા માટેનું કાર્ય કેટલો સમય 3 ના છેદમાં 4 વૈભવને કામ કરતા લાગતો સમય 3 ના છેદમાં 4 મનોજને ચિત્રમાં રંગ પૂરવા માટેનો સમય 7 ના છેદમાં 12 અને વૈભવને કામમાં ચિત્રમાં રંગ પૂરવા માટેનો સમય 3 ના છેદમાં 12 7 ના છેદમાં 12 બરાબર લસાઅ કેટલો મળશે 12 એટલે 7 1 4 12 1 12 ઉપર 7 1 7 અને 12 1 12 પછી કેટલું છે 3 ના છેદમાં 4 લસાઅ પાર કરવા માટે 4 ને કેટલા વડે 3 વડે અંશમાં પણ કેટલા વડે 3 વડે તેમ કેવી 9 છેદમાં 12 આ થયું કોણ વૈભવ અને આ કોણ થયું મનોજ 7 ના છેદમાં 12 મનોજ અને વૈભવને 9 ના છેદમાં 12 તેથી વૈભવને વધારે સમય જોયો તેમ કહી શકાય તો 9 ના છેદમાં 12 ગ્રેટર ધેન 7 ના છેદમાં 12 એટલે કે વૈભવને કેવો સમય જોયો હોય વધારે તેથી અહીં વૈભવને વધુ સમયમાં કાર્ય પૂર્ણ થયું વૈભવને વધુ સમયમાં કાર્ય પૂર્ણ થયું અહીં તેથી 9 ના છેદમાં 5 માઇનસ 7 ના છેદમાં 12 9 ના છેદમાં 12 માઇનસ 7 ના છેદમાં 12 અહીં લસાઅ શોધવો પડે નહીં કારણ કે લસાઅ કેટલો આવ્યો છે 12 9 માઇનસ 7 9 માંથી 4 બાદ કરીએ એટલે કે 2 છેદમાં 12 14 ને 12 અંશમાં કઈ નોખવું હોય 1 એટલે 1 ના છેદમાં 6 તેથી વૈભવને એક ના છેદમાં 100 કલાક
करता कलाक काम करता वधारे समय लागे। वैभव ने जे चित्र मां रंग पूरता केलो समय लागे 81 मां 6 कलाक बधू।